વૈદિક પુરાણો અનુસાર ભાદરવા સુદ ચોથના દિવસથી 10 દિવસ સુધી ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ઠેર ઠેર પંડાલોમાં ગણેશજીની મહાઆરતી, છપ્પન ભોગ, રાસ ગરબા, ભજન કીર્તન, ભક્તિના વિવિધ ધાર્મિક કાર્યક્રમોની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો ભક્તજનો બહોળી સંખ્યામાં લાહવો માણી રહ્યા છે. જ્યારે બગસરામાં ઘનશ્યામ યુવક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ મંડળ દ્વારા કથા, કીર્તન, સત્સંગ, ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે, જેનો બગસરાની ધર્મભેમી જનતા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે લાભ લે છે. ઘનશ્યામ ચેરી યુવક મંડળ છે, છેલ્લા 10 વર્ષથી આ ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે અને આ 10મું વર્ષ છે અને ખૂબ હર્ષોલ્લાસ સાથે ભક્તો અહીંયા આવે છે ગણપતિ દાદાના દર્શન કરી. અને યુવક મંડળ દ્વારા રોજ રાત્રે પણ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવે છે, એમાં પણ ભક્તો લાભ લે છે અને રોજ આરતી કરવામાં આવે છે, તેમજ આજુબાજુના જે લોકો છે એ પૂજાનો પણ ખૂબ લાભ લે છે. આ વર્ષે અમે 2018નો 10મો ગણપતિ ઉત્સવ બંગલીચો એરિયાનો ઘનશ્યામ ફેરીનો રાખેલ છે અને અહીંયા ધર્મપ્રેમીઓ ખૂબ લાભ લઈ રહ્યા છે. આજે અમે અહીંયા ગણપત ઉત્સવ અને સત્સંગ મહિલાઓનો રાખેલો હતો, તો અહીંયા આજુબાજુના એરિયાવાળા મહિલાઓ તથા સ્ત્રી પુરુષો બધા લાભ લઈ રહ્યા છે. જ્યારે ઉખામાં ગણેશ ઉત્સવના 5મા દિવસે ઉખાકાર રાજા ગણેશ પંડાલમાં નંદ ઉત્સવ ઉજવાયો હતો, ભક્તજનો કાના અને ગોપી બની રાશે રમ્યા હતા, તેમજ નવી બજારકા રાજામાં મહાઆરતી અને જૂની ખોડિયા અન્નકૂટ તથા સમુદ્રકા રાજા ગણેશે મહાકાલ મહાદેવના શૃંગાર દર્શન રાખવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ગામની અંદર આજે ઓખા ગણેશના રંગમાં રંગાઈ ગયું છે. ઓખાની અંદર ઘણા બધા ગણેશ ઉત્સવો થાય છે અને ઘણા બધા ગણેશ ઉત્સવની અંદર ઘણી ઘણી પ્રગતિઓ, ઘણા ઘણા ખેલકૂદ બાળકો માટેના વિવિધ કાર્યક્રમો અને વિવિધ શણગાર ગણપતિ બાપાને ધરવામાં આવે છે, જેમાં આજે ઓખાકા રાજા ગ્રુપ દ્વારા નંદોત્સવ અને સમંદરકા રાજા ગ્રુપમાં આજે જે આપણી પાછળ દેખાય છે શિવજી ગુફાની અંદર તપ કરે છે, ગણપતિ બાપાને શિવનું સ્વરૂપ આપ્યું છે એવો ભાવ દર્શાવવામાં આવ્યો છે. જૂની ખોડિયારની અંદર આજે અન્નકૂટના દર્શન છે અને નવી બજારના ગણેશમાં આજે બાળકો માટે વિવિધ કાર્યક્રમો, રમતગમતના આયોજનો રાખેલા છે. અને રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ઓહ શાહ કોલેજ પાસે આવેલ કનૈયા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો દ્વારા ગણપતિ ઉત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મહાઆરતી તથા પૂજન અર્ચના, ધાર્મિક કાર્યક્રમ અને છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તેમજ કેશોદના ઉમિયાનગર મહિલા મંડળ દ્વારા પહેલી વખત ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મહિલા મંડળ દ્વારા 56 ભોગ અન્નકૂટના દર્શન રાખવામાં આવેલ હતા. આજે આ ગણેશ ઉત્સવ નિમિત્તે શ્રી અમરનાથ મહાદેવ મંદિરે 10-11 દિવસનો અમારે બટુક ભોજનનો કાર્યક્રમ રાખેલ છે અને દર વર્ષે અમે રાખીએ છીએ અને અહીંના ભાઈ બહેનો અને નિસ્વાર્થ ભાવે સેવા આપે છે અને રોજ 5-7 વાગ્યા સુધી આ સમારંભ ચાલે છે અને રોજના 2000-1500 જેટલા બાળકો અહીંયા બટુક ભોજન લે છે અને હા સાત્વિક ભોજન આપવામાં આવે છે. તથા કેશોદના શ્રી સ્વામી નારાયણ ગુરુકુળ અક્ષયગઢના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે, જેનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે, તેમજ દરરોજ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રસાદી ધરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન અહીં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ જેમની સેવા પૂજા કરશે અને આ ગણેશજીને જે વિસર્જન કરવામાં નહીં આવે અને આપ બાજુમાં જે નાના ગણેશજીની પ્રતિમા જોઈ રહ્યા છો સંપૂર્ણ માટીમાંથી બનાવેલી પ્રતિમા છે જેનું વિસર્જન કરવામાં આવશે. આપ જે પૂર્ણ આયોજન જોઈ રહ્યા છો બધું જ આયોજન અહીં અભ્યાસ કરતા તમામ નાના મોટા દરેક વિદ્યાર્થીઓએ પોતપોતાની રીતે નાની મોટી સેવાઓ કરી અને આખું આયોજન એમણે પૂરું પાડેલું. આમ તો આ ગણેશજી જે પધરાવવામાં આવ્યા છે એનો મુખ્ય હેતુ તો એવો છે કે વિદ્યાર્થીઓને ગણેશજી પ્રત્યેનો લગાવ વધે. આજકાલના જમાનામાં જ્યારે સૌ કોઈ આપ જોવો છો પર્યાવરણ બચાવ અભિયાન ચાલી રહ્યું છે, તો આ પર્યાવરણ બચાવ અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓ
એ નાની પ્રતિમા બનાવી અને આ પ્રતિમાનું વિસર્જન કરશે. દરેક અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ધોરણ પ્રમાણે, રૂમ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે ગણેશજીને પ્રસાદ ધરાવતા હોય છે. અમે આજે ગણપતિ પધરાવેલા છે તે દરેક વિદ્યાર્થીઓ મિત્રોએ સાથે મળી અને પધરાવેલા છે. અમે મૂળ સુધી આનું ડેકોરેશન પણ કરેલું છે અને અમે આ પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલી છે. તેમાં દરેક વિદ્યાર્થીઓ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે અલગ અલગ જાતનો પ્રસાદ રાખે છે અને સાંજે ગણપતિજીને ધરાવી અને બધા વિદ્યાર્થીઓ આ પ્રસાદનો લાભ માણે છે. ગણપતિ દાદાને આજે 56 ભોગનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો. અહીં દરરોજ નિયમિત ગણપતિ દાદાને થાળ તેમજ આરતી તેમજ ધૂન અને કીર્તનનું પણ આયોજન કરવામાં આવે છે. અમારે વાલ્મીકિ સમાજમાં ગજાનન ગણપતિ બાપાનું સ્થાપન કરેલ છે તો ત્યાં 56 ભોગ બાપાને ધરેલ છે ગણપતિ બાપાને. તો અમારે તમામ વાલ્મીકિ વાસના તમામ લોકો એકબીજા ભેગા રહી ને અમારા બાપાનું સ્થાપન કરે છે. આ ઉપરાંત હિંમતનગરના વિનાયક નગર ખાતે ગણેશોત્સવનું અનોખી રીતે આરતી કરવામાં આવી હતી, જેમાં 1008 દીવાની મહાઆરતી સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. તેમજ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસની ભક્તોએ મોડી રાતે કેક કાપીને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી ગણેશ યોગ મિત્ર મંડળ વિનાયક નગરે 1008 દીવાની ભવ્ય મહાઆરતીનું આયોજન સાથે 251 કોડિયાની અંદર સમૂહ આરતીનું આયોજન કરી આજે અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરી છે. ગણપતિ દાદાના સાનિધ્યને ગણપતિ દાદાને અમે પ્રાર્થના કરશું કે એમનું જીવન ખૂબ લાંબુ કરે, દીર્ઘાયુ કરે અને એમને ખૂબ લાંબી ઉંમર કરે, કેમ કે એમણે ભારત દેશને આજે વિશ્વની અંદર પ્રથમ સ્થાને પહોંચાડ્યું છે એ બદલ અને એમનું જીવન ખૂબ લાંબુ કરે એવી અમે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ. ગણપતિ બાપ્પા મોરિયા. આ ઉપરાંત સાવરકુંડલા ખાતે 8 વર્ષથી આડી શેરી ભાણબાપુવાળી શેરીમાં દર વર્ષે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સ્વામી વિવેકાનંદ યુવા ગ્રુપ દ્વારા પણ ગણેશજીનું સ્થાપન ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ ગણેશજીના શણગારો, અન્નકૂટ દર્શન સહિતના વિવિધ દર્શન અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં અમરનાથની મોટી ગુફા બનાવવામાં આવી છે, જેના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સારકુંડલા વચ્ચે આડી શેરી ભાણબાપુવાળા નાકાની અંદર છેલ્લા 10 વર્ષથી આ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. એની અંદર સ્વામી વિવેકાનંદ યુવા ગ્રુપ દ્વારા અનન્ય સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. એમાંના આજના દર્શન ભગવાન શ્રી અમરનાથ જ્યોતિર્લિંગના દર્શન કરાવવામાં આવ્યા છે. આવી જ રીતે આ સ્વામી વિવેકાનંદ યુવા ગ્રુપ ઉત્તરોત્તર આવા ભાવિ ભક્તોને અનન્ય શ્રદ્ધાઓથી ભરપૂર રાખવા માટે આવી સેવાકીય પ્રવૃત્તિ હર હંમેશ કરતા રહે છે. અને સ્વામી વિવેકાનંદ યુવા ગ્રુપ છેલ્લા 10 વર્ષથી અનન્ય સેવા કરે છે, પણ એની અંદર ભગવાનના અનન્ય ભાવો, ભક્તિ, શ્રદ્ધા અને વિષયાનુવાદ આખા જગતને બતાવી આખા જગતની અંદર પરમાત્મા સ્વચિત્રનું દર્શન કરાવે છે. તેમજ સાવરકુંડલામાં જ સદભાવના ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશ મહોત્સવ દરમિયાન કેન્ડલ લાઇટ દર્શન, માન સરોવરના દર્શન, મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમ 10 દિવસ દરમિયાન ગણપતિ દર્શન, સત્યનારાયણ ભગવાનની કથા, ગણપતિ પેઇન્ટિંગ સ્પર્ધા, 56 ભોગ દર્શન, લખપતિ દર્શન, કુંજગલી દર્શન, એમ્બ્યુલન્સ લોકાર્પણ અને નાટક મહામૃત્યુંજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. જ્યારે બીજી તરફ સેલવાસમાં વિભિન્ન વિસ્તારોમાં 5 દિવસના ગણેશજીની સ્થાપના બાદ દુંદાળા દેવનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં રાખોલી, ખાનવેલ, નારોલ સહિતના વિસ્તારોમાં સ્થાપિત ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તજન મોજુદ હૈ ઓર ઇસ અવસર પર હમને